અચાનક આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિ છે સરકારી અધિકારી છે તો એમના માટે અલગથી માન ઉભરતું હોય છે એ પછી સમાજની વાસ્તવિકતા છે આપણે જોઈએ જ કે સરકારી અધિકારી હોય એટલે માન મોભો મર્યાદા બધું અચાનક મળી જ જતું હોય છે એક ઋતબો એનો અલગથી હોય છે પણ તમે વિચાર કરો કે કોઈ સરકારી ગાડી અધિકારીની ગાડી ખોટા કામમાં પકડાઈ જાય તો સુરતની અંદર એવું જ કંઈક બન્યું એના વિશે વાત કરીશું આ વિડીયોની અંદર નમસ્કાર જમાવટ સાથે હું સમીર વાત સુરતના રાંદેરની છે કે જ્યાં પોલીસે સરકારી ગાડીમાં દારૂની હેરફેર કરતા ત્રણ લોકોની ધરપકડ કરી પોલીસે જોયું તો ગાડી પર લખેલું હતું ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એ લખાણના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે ગાડી કોઈ ક્લાસ વન અધિકારીની ગાડી છે જેણે હાલ રાંદેર પોલીસે સીઝ કરી લીધી છે વાત જાણી એમ હતી કે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તો તે દરમિયાન પોલીસને બાતમી મળી જેને લઈ અને પોલીસે રાંદેરના મોરા ભાગળ વિસ્તારમાં

8.25 લાખ જેટલાનો મુદ્દા માલ કબજે કર્યો છે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સરકારી ગાડીનો ઉપયોગ એડિશનલ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર જેવા અધિકારીઓ કરતા હતા આ મામલે રાંદીર પોલીસે રેનિસ વટસરિયા રાહુલ વટસરિયા અને સાજીદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે દારૂ આપનાર ધનરાજ કરીને જે વ્યક્તિ છે એને પોલીસે વોન્ટેડ જાહેર કરી દીધો છે આ મુદ્દે સુરત પોલીસના એસએસપી આરપી ઝાલાએ કહ્યું હતું કે આ બંને ગાડી આઉટસોર્સિંગમાં જે ડ્રાઈવર છે એ આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા હોય છે અને આ કાર દમણથી દારૂની હેરાફેરી કરતી હતી તેઓ અધિકારીઓ જોડેથી એમ કહીને ગાડી લઈ જતા હતા કે અમારે રિપેરિંગમાં કે ગેરેજમાં ગાડી મૂકવી છે અને આમ ખોટું બોલી અને સરકારી ગાડી લઈ જતા હતા અને દમણથી દારૂ લાવી અને સુરતમાં વેચતા હતા હવે સુરતમાં દારૂ કોને વેચતા હતા તેની વિશે તપાસ પોલીસ કરી રહી છે પણ છેલ્લે એટલું પોલીસને તારણ મળ્યું કે પોલીસથી બચવા માટે આ તરકીબ એ લોકો વાપરી રહ્યા હતા કે સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવે જે જેના કારણે હેરાફેરી કરી અને સરળથી આ બધી વસ્તુઓ છે ઇલ્લીગલ વસ્તુઓ એ કરી શકાય પણ પોલીસને બાતમી મળતા આ બધો કાંડ સામે આવ્યો છે અને પોલીસે આ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી રહી છે હવે એ જોવાનું રહેશે કે પોલીસ કેટલા ઝડપથી આ કેસનો નિવાડો લાવી શકે છે અને એ આરોપીઓને કેટલા સમયની અંદર પકડી પાડે છે જેને આરોપી જે આરોપી દારૂની ખેપ મારતા હતા